એચઓડી પીડિયાટ્રિક સિવિલ હોસ્પિટલમાંથી બોલું છું. અત્યાર સુધીમાં આપણે 19 માર્ચથી કોવિડ હોસ્પિટલ જે 1200 બેડમાં ચાલુ કરી એમાં 81 નવજાત શિશુઓ જેની માતા પોઝિટિવ કોવિડ પોઝિટિવ હતી એ દાખલ થયા છે. એમાંથી 27 બાળકો જે છે એના રિપોર્ટ પોઝિટિવ આવેલા છે, પરંતુ એમાંથી માત્ર 3 જ બાળકોને સિમ્ટમ્સ ડેવલપ થયા છે. બાકીના બધા બાળકો એકદમ સાજા સાજા થયા છે અને એમાંથી લગભગ 13 થી 14 બાળકો નવજાત શિશુઓને ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે આપણે અત્યારે, અને આજે 10 બીજા નવા બાળકો ડિસ્ચાર્જ થાય છે, એમ કરીને 24 જેવા બાળકો ડિસ્ચાર્જ થશે આપણે. મારું નામ જુલાયા આફિન સોયલ અખ્તર છે. મારી ટ્રીટમેન્ટ અહીંયા બહુ સારી થઈ છે, બધા ડૉક્ટર સારા છે, ખાવાનું ને દવાનું બધું સારું છે. મારું ઓપરેશન સિઝરિંગ પણ અહીંયા જ થઈ છે, બહુ સારી રીતે સુવિધા છે. આ મહામારીમાં મારું કોઈ કેસ લેવા માટે કોઈ પણ નહોતું. આ દવાખાનામાં મારું સિઝરિંગ થયું છે આ દવાખાનામાં મારું, અને બહુ સારી ટ્રીટમેન્ટ થઈ છે. બધા ડૉક્ટરે બહુ સારી રીતે મારી દેખભાળ કરી છે અને બહુ કાળજીપૂર્વક મારું ધ્યાન રાખ્યું છે. અને આ બાળક લઈને હું જઉં છું. આ રમજાનની મારા માટે બહુ ખુશખબરી છે. હું બહુ ખુશ છું કે હું મારા બાળક જોડે ઘરે જઉં છું અને મારું બાળકને હું બહુ સારી રીતે અહીંયાથી જઉં છું. બસ સારું છે, બધું સારું રહ્યું. ડૉક્ટરે પણ કાળજીપૂર્વક ધ્યાન રાખ્યું છે, બહુ સારું છે. મેરા નામ સ્વાતિ પાટિલ હૈ. મેરા પ્રાઇવેટ ટ્રીટમેન્ટ ચાલ રહા થા કહીં ઓર થોડા કેસ કોમ્પ્લિકેટેડ થા તો સિવિલ યહાં પે ભેજા મુજે. ઇન સબકો ટેકલ કરતે હુએ સક્સેસફુલ ઓપરેશન કન્ડક્ટ કિયા ઓર બહોત અચ્છે સે ટ્રીટમેન્ટ. ઇનકા જો પૂરા સ્ટાફ હૈ વો બહોત હી અચ્છા હૈ, કોઓપરેટ નેચર કે હૈ. ઓર ભલે કોવિડ હો, કોરોના હો યા ના હો, પર ડરના નહીં હૈ. જીતના ભી હૈ જો ભી હૈ, અપને ખુદ પે વિશ્વાસ રખો તો હર ચીજ જીતી જા સકતી હૈ. તો ડરના નહીં. મેં બહુ ખુશ હું, પણ મેં એક ટાઈપ સે ફર્સ્ટ ટાઈમ આઈ એમ ફીલ દેટ કે મુજે એસા લગા કે મેરે બચ્ચે કો કોરોના ના હો. પણ જબ મેને યે હોસ્પિટલ મેં ટ્રીટમેન્ટ દેખી और डॉक्टर शीतल मैडम और आयशा मैडम और कमलेश सर की जो ट्रीटमेंट मैंने देखी वो बहुत अच्छी फैसिलिटी थी. और मैं अपने रिव्यू देखने जाऊंगा कि जैसे इन पूरी टीम को तो मैं 5 out of 5 रिव्यू दे सकता हूँ कि नहीं, कि बोले ये बेस्ट ऑफ बेस्ट डॉक्टर. जैसे कि अपने प्राइवेट हॉस्पिटल में अपने ट्रीटमेंट करते उससे भी अच्छा आपने सोच सकते कि नहीं, सिविल हॉस्पिटल इज़ अ बेटर देन प्राइवेट हॉस्पिटल. और सिविल हॉस्पिटल में हमारा बहुत अच्छे से इलाज हुआ और सरकार का बहुत धन्यवाद और सिविल हॉस्पिटल वालों का भी और डॉक्टरों का जो है हमारे बहुत धन्यवाद है, क्योंकि उन्होंने बहुत अच्छा इलाज किया है. मैं खुद अंदर जाके आया हूँ, एक दिन रहा हूँ, मुझे मौका मिला अंदर का तो बहुत एक एक कलाक दो दो कलाक में उन्होंने इलाज किया है. बहुत अच्छा हमारे को अच्छा लगा है. जाए थे यहाँ पर लेकिन यहाँ पर हमारा नहीं जो सोचा था उससे अच्छा इलाज हुआ और
अल्लाह के करम से सब कुछ अच्छा ही हुआ हमारे यहाँ। हमारे को बहुत मुबारक, सबको मुबारक है हमारे, बहुत सरकार को भी बहुत बहुत हमारी तरफ से ईद मुबारक और रमजान महीना मुबारक और हमारे डॉक्टरों को खास करके। शीतल कापड़िया छे, हूँ अहीं छेल्ला 12 वर्षथी मददनीश प्राध्यापक तरीके सिविल हॉस्पिटल में फरज बजाऊँ छूँ, बीजे मेडिकल कॉलेज गायनेक विभाग में। अमे 4 एप्रिल 2020 अहीं कोविड में लेबर रूम चालू करेलो छे, जे अमारा हेड ऑफ डिपार्टमेंट डॉक्टर एयू मेहता साहेबना मार्गदर्शन हेठ अमे 40-42 डिलीवरी करेली है, जेमा 35 पेशंट छे ते कन्फर्म पॉजिटिव छे अने बाकीना जे 8-10 सस्पेक्टेड हता। हवे आ 35 पेशंट मां अमे लोकोए 15 सीजेरियन सेक्शन करेला छे अने बाकीनी नॉर्मल डिलीवरी छे। एनी साथे साथे बधा खानगी दवाखानाओमांथी पण पेशंटो अहींया रेफर थाय छे, जे पेशंटो पॉजिटिव रिपोर्टनी साथे आवे छे। आ बधानी साथे अहीं अमे बधा ज पेशंटने बहु ज आरामदायक अने प्रोत्साहनपूर्वक એ લોકોની ડિલિવરી થાય એવું વાતાવરણ ઊભું કરેલું છે। આ બધા ચેલેન્જીસની સાથે પણ અહીંયા બહુ સારી રીતે કામગીરી થાય એ રીતે અમે અહીંયા લેબર રૂમ અને લેબોરેટરી રૂમ તૈયાર કરેલો છે, જે મહેતા સરના અંડર ગાઈડન્સમાં સંપૂર્ણ કાર્યરત છે। કમ્યુનિટીને જે મેસેજ આપવાનો છે એની વાત કરીએ કે સગર્ભા માતાઓ એ સગર્ભ અવસ્થા દરમિયાન જે ધ્યાનમાં રાખવાના પોઈન્ટ્સ છે તે COVID-19થી બહુ જ પેશન્ટો ગભરાઈ જાય છે, બહુ પેનિક થઈ જાય છે, તો પહેલો મેસેજ એ છે કે પેનિક થવાની જરૂર નથી। અગર તમે સગર્ભા હો તો તમારે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે, બને ત્યાં સુધી બહુ જ ટોળાવાળી જગ્યામાં નથી જવાનું, બહાર જવાનું ટાળવું। બીજી વસ્તુ કે જ્યારે પણ તમારું રૂટીન ચેકઅપ હોય ડૉક્ટર સાથે, બને જો તમને કોઈ વધારે ગંભીર સમસ્યા ના હોય તો બને તો ટેલિમેડિસિનનો ઉપયોગ કરી વિડીયો ચેટિંગ કે વિડીયો કોલિંગ દ્વારા ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો। તમારા નાના મોટા જે પ્રોબ્લેમ્સ હોય તે ફોન પર સોલ્વ કરી શકો છો અને મેડિસિન લખાવી શકો છો। આ ઉપરાંત દિવસમાં 8-10 કલાકની ઊંઘ લેવી બહુ જ જરૂરી છે સગર્ભા માતાઓએ। આ ઉપરાંત પૌષ્ટિક આહારની સાથે ખૂબ સારા પ્રમાણમાં ફળો, તાજા ફળો અને શાકભાજીનો ઉપયોગ કરવાનો અને જે મલ્ટીવિટામિન્સ અને કેલ્શિયમની ટેબ્લેટ તમને ડૉક્ટરે લેવાનું જે પ્રમાણે ચાલતું હોય એ પ્રમાણે ચાલુ રાખવાની મારી છે। અને બીજી વસ્તુ કે બિલકુલ ગભરાવાની જરૂર નથી, આટલા પોઈન્ટ્સ તમે આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો। આ ઉપરાંત ધાત્રી માતાઓએ શું શું બાબત ધ્યાન રાખવા જવાની છે એ પણ મને એનલિસ્ટ કરવાનું આ સમયે બહુ યોગ્ય લાગે છે, કે જે માતાઓ ધાત્રી માતાઓ છે અને જે પોઝિટિવ છે કોરોના પોઝિટિવ, એ લોકોએ બાળક સાથે ડિસ્ટન્સ રાખવું, બને ત્યાં સુધી જ્યારે ફીડિંગ કરાવવું હોય ત્યારે જ બાળકને પોતાની પાસે લેવું, ફીડિંગ કરાવતી વખતે માસ્ક અવશ્ય પહેરવું, ફીડિંગ કરાવતી વખતે કફિંગ કે સ્નીઝિંગ કરવાનું ટાળવું। આ ઉપરાંત ICMRની પણ ગાઈડલાઇન્સ છે કે દૂધમાં થી કે વાયરસ સ્પ્રેડ થતો નથી, બરાબર, માતાના દૂધથી, એટલે તેઓ ફ્રીલી ફીડિંગ કરાવી શકે છે, પણ આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને બાળકને ટચ કરે ત્યારે હાથ સાબુથી ધોએ અથવા તો સેનિટાઈઝ કરી અને બાળકને ટચ કરે, બાળકને જેવું ફીડિંગ પતે એટલે થોડું ડિસ્ટન્સ પર રાખે અને માસ્ક સાથે ફીડિંગ કરાવે, બસ આ આટલા મુદ્દાઓ મને કવર કરવાનું યોગ્ય લાગે છે આ સમયે। થેન્ક યુ।